નમસ્કાર હું તો પોલીસ માં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલી સતત અગિયારસો બ્યાસી એપિસોડ અને અગિયારસો બ્યાસી મો બે મુદ્દા છે પહેલો મુદ્દો છે અમદાવાદીઓને કાળા પાણીની સજા જી હા અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેશનના પાપે મારા અમદાવાદના લાખો કરોડો નાગરિકો કાળા પાણીની સજા ભોગવવા આજે મજબૂર થયા ચારે કોર ચારે કોર કાળું પાણી વરસાદના પાણીનો કલર આપણે જાણીએ છીએ કાળું પાણી કેવી રીતે આવ્યું કોના પાપે આવ્યું ક્યાં ક્યાં આવ્યું એની ચર્ચા કરીશું અને બીજો મુદ્દો છે ગ્રામીણ માટે વરદાન શહેરો માટે અભિશાપ જી હા વરસાદ કુદરતે માનવ અને સમગ્ર જીવન

સૌથી આધુનિક સૌથી વિકસિત શહેર અમદાવાદ એ શહેર જેને મારું ગુજરાત અને ગુજરાતી તરીકે હું પણ અત્યાર સુધી સ્માર્ટ સિટી કહેતો રહ્યો પરંતુ આ સ્માર્ટ સિટીનું આયોજન મહાનગરપાલિકાનું જરા સ્માર્ટ નથી જરા સ્માર્ટ નથી અને એ જ કારણ છે વરસાદ શરૂ થાય અને અમદાવાદ પાણીમાં ડૂબે અને વરસાદ શરૂ થાય અનેક દુર્ઘટનાઓ થાય અત્યાર સુધી આ મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ મૂર્ખ બનાવતા હતા મુરખ કે ડ્રેનેજ સિસ્ટમ સ્ટોમ વોટર સિસ્ટમ વર્ષો જૂની છે એટલે આ બધું થાય છે આજે આ મહાનગરપાલિકાને ઓડા બંને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બંનેનું પોલ ખોલવા જઈ રહ્યો છું બોપલ સાઉથ બોપલ સિલજ ગુમા આખા નવા ડેવલપ થતા વિસ્તાર અને આ વિસ્તારની અંદર કેવી દુર્ઘટના સર્જાઈ છે ને ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો ફૂલ સ્ક્રીન દ્રશ્યો કેવી સ્થિતિ સર્જાય છે આ શેલાની અંદર આજે આજે અમદાવાદની અંદર ત્રણ ઇંચ વરસાદ પડ્યો આ વિસ્તારમાં થોડોક વધુ વરસાદ પડ્યો પણ આ જુઓ અહીંયા ભૂવો ક્યાં ધૂણવા લાગ્યો ક્યાં ધૂણવા લાગ્યો ઓડા જોઈ લે અમદાવાદ મહાનગરપાલિકા જોઈ લો

હવે હાથ જોડીને અમારી વિનંતી કરવાની તમારા પગ પકડાવાના કે સાહેબ અમને મરતા બચાવો આ સ્થિતિ છે સિલજની એક જાગૃત મહિલાએ એક વિડીયો બનાવેલો થોડાક દિવસ પહેલાં અને એને ભવિષ્યવાણી કરેલી કે પહેલાં જ વરસાદે મામૂલી વરસાદે કેવી સ્થિતિ સર્જાશે શિલાની હું બહુ સાચી સાબિત થઈ છે હું બહુ આ છે સિલજના દ્રશ્યો આ વિડિયો જોજો તમે આ વિડિયો જોજો નીચેથી સેલાના દ્રશ્યો છે અને નીચેથી ગેસની લાઈન પસાર થતી હતી બની શકે એમાં પણ ફોલ્ટ આવ્યો જે હોય જે હોય કુદરત બચાવે છે ને એટલે આપણે સલામત છીએ બાકી મહેરબાની કરીને વરસાદ પડતો હોય ને બહાર ના નીકળતા નોકરી ના જતા ચાલશે ના જતાં કમાવા ના જતા ચાલશે એકદમ ભૂખ્યા રહીશું જીવીશું તો ખાઈશું ને બાકી અહીંયા પડીશું ડૂબીશું અને હાડકા ભાગીશું આવી સ્થિતિ અલગ અલગ બાના અલગ અલગ કારણ છે અહીંયા હવે કોર્પોરેશનના અધિકારીઓ પણ પહોંચ્યા પદાધિકારીઓ પણ પહોંચ્યા અને હવે ત્યાં આગળ રિપેરિંગ કામકાજ શરૂ થઈ ચૂક્યું છે ડ્રેનેજ સિસ્ટમ ત્યાં ડેવલપ નથી થઈ બિલ્ડરોએ દુનિયાભરના કન્સ્ટ્રક્શન કર્યા છે એક અઠવાડિયા પહેલાં મેં પણ કાર્યક્રમ કરેલો કે સેલા સિલજ ગુમા આ બધાની હાલત છે શું અને હજી ખરાબ હાલત થવાની હજુ ખરાબ હાલત થવાની આપો બિલ્ડરો માટે ટીપી ઢીપી બધું વાર પાડો તમે તાર ડૂબાડો બધું ડૂબાડો કેવું ડુબાળો છો એ કહું કુદરત જે પાણી આપે છે આપણે વિજ્ઞાન ભણ્યા છીએ એ પાણી આકાશમાંથી વરસતું પાણી સ્વચ્છ પાણી હોય છે કાચ જેવું પાણી હોય છે પણ મારા અમદાવાદના રોડને ટચ કરે અમદાવાદની ભૂમિને ટચ કરે ત્યારે કેવું પાણી થઈ જાય છે અને ત્રણ દ્રશ્યો જોજો કાળા પાણીની સજા કેમ ટાઇટલ આપ્યું છે કાળા ત્રણ દ્રશ્યો જોજો ત્રણ વિન્ડો જોજો ઈસનપુર વેજલપુર સાઉથ બોપલ વેજલપુરની અંદર તો હું જાતે ગયો છું રીતસર કાળા પાણીની સજા છે આકાશમાંથી પાણી કયું હોય છે ને સડક ઉપર કયું પાણી હોય છે ને આપ જુઓ ડ્રેનેજ વોટર વોટર આ બધું ઉભરાતું જાતે જોયું છે એક કલાક સુધી ઉભરાયું છે એક કલાક સુધી ગટરયુ પાણી બહાર નીકળે છે દુનિયાભરની ગંદકી ફેલાય છે અને મારું અમદાવાદનું મહાનગરપાલિકા એમ કે છે કે સ્ટ્રોમ વોટર સિસ્ટમ થ્રુ કરી છે ડ્રેનેજ સિસ્ટમ થ્રુ કરી છે ખાખ થ્રુ કરી છે જોઈ લો આ સ્થિતિ જોઈ લો આ સ્થિતિ લોકો બીમાર પડશે તો કોણ જશે ત્યાં આગળ કોણ જશે મેં આ જોયું છે ક્યાર સમા પાણી હતા એક કલાક વરસાદની અંદર હા હું માનું છું કે ત્રણ ઇંચ સરેરાશ વરસાદ પડ્યો ત્રણ સવા ત્રણ ઇંચ એમાંથી કેટલાક વિસ્તારમાં છ સાત ઇંચ પણ વરસાદ પડ્યો છે પણ મારો અમદાવાદ મહાનગરપાલિકાને સવાલ છે ભગવાન કાળા કલરનું પાણી નથી આપતા મારા અમદાવાદમાં કાળું પાણી ક્યાંથી આવ્યું ક્યાંથી આવ્યું આ કાળું પાણી કોર્પોરેશન જવાબ આપે આ ઈસનપુરના દ્રશ્યો જોજો વેજલપુર ઈસનપુર એક એક ઠેકાણાના દ્રશ્યો જોજો એક એક ઠેકાણાના રહીશોની વાત કોઈ માંગતું નથી સાંભળતું નથી દુનિયાભરની વાર્તાઓ કરવાની લોકો ડૂબે લોકો બીમાર પડે બસ આ જ ચાલવાનું કહેવાનું શું પાંચ ઇંચ વરસાદ પડ્યો સાત ઇંચ વરસાદ પડ્યો આ સ્થિતિ છે આ સ્થિતિ છે ખેર હાલત જુઓ વરસાદે વિરામ લીધો ક્યાંક પાણી ઉતર્યા પણ બધે નથી ઉતર્યા સાઉથ બોપલ બધા બધા બિલ્ડરોએ ત્યાં દોડ લગાડેલી કરોડ દોઢ કરોડ બે કરોડ અઢી કરોડ સ્વિમિંગ પુલવાળા એપાર્ટમેન્ટ બનાવ્યા ભાઈ સ્વિમિંગ પુલવાળા તમારા ત્રણસો પાસઠ દાળા શું હશે ખબર નથી તમારું આખું બોપલ આ પ્રશાસનના પાપે ત્રણ મહિના સ્વિમિંગ પુલમાં જ રહેવાનું ડૂબજો અંદર ડૂબકીઓ મારજો અધિકારીઓને પૂછતા નથી ને એટલે આ સ્થિતિ થાય છે જુઓ પાણીનો કલર બોપલનો પાણીનો આ કલર જુઓ અને અહીંયા પણ કેટલા સમય સુધી પાણી ઉતર્યું નહીં ઓસર્યું નહીં લોકોના ઘરોની અંદર પાણી ઘૂસ્યું સોસાયટીઓમાં પાણી ઘૂસ્યું એ પણ દ્રશ્યો જોજો મારી ટીમને કહીશ આ જુઓ આ જુઓ સોસાયટીઓની હાલત આ જુઓ આ જૂનું અમદાવાદ નથી આ નવા નકશાવાળું નવું ડીપી ટીપી જે પેલા બિલ્ડરો માટે બહાર પાડીએ ને એનાવાળું અમદાવાદ છે આ જોઈ લો આ જો આ સ્થિતિ આ અલકાપુરીની સ્થિતિ જુઓ અને આ તો મારા મુખ્યમંત્રી સાહેબ ખરા ને એમનું ઘાટોડિયા વિસ્તાર લાગે શેલા સિલ બોપલને બધું અલકાપુરી પણ એની આજુબાજુનો વિસ્તાર હશે એની આ સ્થિતિ છે આ અલકાપુરીની અમદાવાદની સ્થિતિ હવે ન્યુ હાલત તમને બતાવું વૃક્ષ વૃક્ષનું સ્ટ્રીમિંગની મેં વારંવાર કહ્યું હતું આ સ્ટ્રીમિંગ કરાવજો આ સ્ટ્રીમિંગ કરાવ્યું છે જુઓ કે કે નગરના દ્રશ્યો આખું ને આખું ઝાડ નીચે પડે છે વાવાઝોડું નથી આવ્યું મહેરબાની કરીને કોર્પોરેશન વાર્તા ના કરે તેજ પવન ભવનની ના બનાવે અહીંયા ગાડીમાં કોઈક સવાર હોતે તો શું થતે આ જોઈ લો કે કે નગરનો આ વૃક્ષ અહીંયા ધારાશાહી થયું છે ને એ જોઈ લો ન્યૂ રાણીપ એના એક કોર્પોરેટર સાહેબ બેઠેલા ગયા અઠવાડિયે ત્યાં આગળ વૃક્ષારોપણ કરવા ગયા લોકો વિરોધ કરતા હતા એ વખતે અને બહુ મોટી મોટી વાતો કરતા હતા કે જબરજસ્ત વિકાસ કર્યો છે ન્યૂ રાણીપની અંદર દશરભાઈ એમનું નામ છે અને દશરભે જો જોતા હોય તો એમને પાણી બતાવી દઈશ મારી ટીમને કહેશ કે જોયું આ બતાવી દો સાહેબ આ ન્યૂ રાણીપ છે આ એ આ નવું રાણીપ તમારું આ જોઈ લો આ સ્થિતિ છે આ જ રીતે બોપલ આંબલી સિલજ આ જોઈ લો બધા જળબંબાકારની આકારની સ્થિતિ હતી પહેલાદનગર સીમા હોલ પાસે પણ પાણી ભરાયેલા વસ્ત્રાપુર રેલવે ફાટક પાસે હું ગયેલો ત્યાં પણ એ જ પ્રકારે પાણી ભરાયેલા આપ જોઈ શકો છો અને પાણી પણ કેટલું પવિત્ર એ પણ જોઈ શકો છો એના કલર ઉપરથી તમે અંદાજ મારી શકતા હશો અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા અખબારનગર અંડરપાસ ચાર ફૂટ જેટલું પાણી ભરાયું વાહન વ્યવહાર માટે બંધ કરાયો પછી પાણી ઉતર્યું પાછું ચાલુ કરાયું હશે ચાંદખેડા જવાના નાળામાં પણ આ પ્રકારે પાણી ભરાયું આપ જોઈ શકો છો અને આ નવાઈ નથી આ વરસાદ પડે ને એટલે આ અંડરપાસ ઉપર મોકલી દેવાના બંધ કરવા જ પડે છેના માટે બંધ કરવા પડે કેમ બનાવ્યું ખબર નથી પડતી પણ આ રિયાલિટી છે આ મારા અમદાવાદની રિયાલિટી છે ગાટલોડિયા ગાટલોડિયાના પણ દ્રશ્યો જોઈ લેજો હીરાબાગ સોસાયટીના ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા શ્રી એ વિસ્તારના ધારાસભ્ય છે ખેર માણેકબાગ માણેકબાગની અંદર પણ આ પ્રકારની સિસ્ટમ છે સિવેજ વોટર લાઇન નાખવાના નામે કેટલી સ્થિતિ છે આ નાના બાળકોને ખબર નથી એ આવરે વરસાદ ઢેબરીઓ પ્રસાદવાળી જૂની વાર્તાઓ પ્રમાણે કદાચ નાચતાં કૂદતા હશે પણ એમને ખબર નથી આ પાણી એમની ચામડી ઉતારી નાખશે આ સ્થિતિ છે અનેક શહેરોની પણ વાત કરવી છે પણ અમદાવાદની પહેલાં ચર્ચા કરી લઈએ કારણ કે સૌથી મોટું શહેર છે સૌથી વધુ કમાઈ આપતું શહેર છે અમદાવાદ એબીસીડીથી જ ચાલુ કરીએ ને એટલે વારો પણ પેલો એનો જ કાઢીએ એચ એસ પટેલ સાહેબ પૂર્વ આઈએસ અધિકારી છે અને દિલીપભાઈ ચેરમેન વોટર કમિટી છે દિલીપભાઈ આપ જાણો છો અઠવાડિયું દસ દિવસ પહેલાં જ આપણે કાર્યક્રમ કરેલો આ સીલા સિલ્લની વાત કરેલી બધી વાતો આપણે કરીએ છીએ સાહેબ હાલત શું થાય શું હાલત થાય અને હું ફરીથી કહું છું મહેરબાની કરીને કોઈ એવું ના કહે વરસાદની પેટર્ન બદલાય ચાર પાંચ ઇંચ પડ જ પડસ પડસ અને પડશે કોર્પોરેશન પાસે આ ચોમાસું આયોજન છે કે નહીં સ્પષ્ટ દો રોનકભાઈ આપણે વરસાદની વાત કરીએ તો વરસાદ જે પડ્યો આજે એ લગભગ જે તમે ગોતા સીલજ ચાંદોડિયા જે વાત કરો છો ઘાટલોડિયા ત્યાં આગાડી છ ઇંચની આજુબાજુમાં વરસાદ પડ્યો ક્યાંક સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો ક્યાં સાત ઇંચ વરસાદ પડ્યો એ વરસાદના જે પાણી પડ્યું જ આવક લિમિટેડ હોય છે આવક પુષ્કળ હોય એના કારણે પાણી ભરાય પાણી ચોક્કસ સમય મર્યાદામાં ઉતરી જાય પણ જ્યારે વરસાદ એક સામટો પડે ત્યારે પાણી તો ભરાય અને એ ના ઉતરે તો એ અત્યારે હાલ અમદાવાદની અંદર લગભગ એક ચાંદોડિયા છે ત્યાં આગાડી જે બંધન કરીને વિસ્તાર છે ત્યાંના સિવાય આખા અમદાવાદમાં પાણી ઉતરી ગયા છે બધા જ અંડરબ્રિજો અત્યારે રાબિતા મુજબ ચાલુ થઈ ગયા છે બધા જ રોડો ઉપર અત્યારે અમદાવાદમાં પાણી ઉતરી ગયું છે એટલે રોનકભાઈ જે વાત કરીએ તો જે છ ઇંચ વરસાદ પડ્યો સાડા છ ઇંચ વરસાદ પડ્યો ત્યાં ગાડી પાણી વધારે ભરાયા હતા જ્યાં આગાડી વરસાદ ઓછો પડ્યો છે ત્યાં ગાડી પાણી તો નિકાલ તાત્કાલિક થઈ ગયો હતો એટલે તરત થઈ ગયો હતો એટલે જ્યાં વરસાદનું પાણી વધારે પડ્યું ત્યાં ગાડી ભરાવ જે પ્રમાણે જઈ રહ્યું છે પાણી એ એ પ્રમાણે જે આવે છે એના કરતાં જાવક ઓછી હોય સ્વાભાવિક છે કે ગટરમાં વરસાદ આવે છે પુષ્કળ પ્રમાણમાં અને જાવક લિમિટેડ હોય એના હિસાબે પાણી ભરાય પણ ચોક્કસ સમય મર્યાદામાં પાણી ઉતરી જતું હોય છે અને આજે અમદાવાદમાં અત્યારે એક બંધન વિસ્તાર છે ત્યાં આગળ થોડું પાણી છે એના સિવાય આખા અમદાવાદમાં પાણી રોલક ભાઈ ઉતરી ગયા છે બધા જ અંડરપાસ રાબેતા મુજબ ચાલુ થઈ ગયા છે કોઈ પણ જગ્યાએ ત્યાં રોડ ઉપર અમદાવાદમાં પાણી નથી છે દિલીપભાઈ આકાશમાંથી જે પાણી પડ્યું ચલો માની લીધું માની લીધું આ વિસ્તારમાં છ ઇંચ હતો વરસાદ વેજલપુરમાં નહોતો છતાં પણ માની લીધું કે એક સાથે વરસાદ પડ્યો આકાશમાંથી વરસાદ પડે જે પાણી પડે પાણી એટલે એસ ટુ એસ ટુ

એટલે ઊંચાણવાળા વિસ્તારની અંદર જ્યારે પાણી વરસાદ પુષ્કળ પડતો હોય એટલે આ ડ્રેનેજ લાઈન છે ડ્રેનેજ લાઈનની અંદર જે ઊંચાણવાળો વિસ્તાર હોય ત્યાં ગાડી પાણી પ્રેશર કરે અંદર જવા માટે અને નીચાણવાળો વિસ્તાર હોય વેજલપુર જે એક એવો વિસ્તાર છે કે આખા સમગ્ર જે પટ્ટો છે એ પટ્ટામાં સૌથી નીચામાં નીચો વિસ્તાર જો કોઈ હોય તો વેજલપુર છે અને વેજલપુરની અંદર જે ડક લાઈન જે પસાર થાય છે એના હિસાબે આવતું જે ઉપરનું પાણી હોય એ પ્રેશર કરે એટલે નીચાણવાળા વિસ્તાર હોય ત્યાં લેવલ પાણી કરતું હોય એ ગ્રેવિટીથી જે પાણી જતું હોય છે ત્યાં ગાડી હેજલપુરની અંદર રકાબી જેવો વિસ્તાર છે એટલે જે ખાડો છે એના હિસાબે ત્યાં ગાડી જે પાણી છે એ બેક મારી દે બહાર નીકળતું હોય પણ અત્યારે ત્યાં પણ પાણી ઓસરી ત્યાં પણ પાણી અત્યારે અત્યારે જો મોકલશો આપ કેમેરામેનને ત્યાં પણ પાણી નથી અને ત્યાં ગાડી પાણી ખાલી થઈ ગયું છે મોટાભાઈ જુઓ સાઉથ બોપલ તો એવું છે નહીં કિશનપુર એવું છે પાણી ઉતરી ગયા હું માનું મારો ખાલી સવાલ જ સાઉથ સાહેબ રોનકભાઈ રોનકભાઈ સાઉથ બોપલની સાઉથ બોપલની વાત કરું રોનકભાઈ સાઉથ બોપલની વાત કરું તો ત્યાં ગાડી જે જગ્યાએ સેલા એની બાજુમાં સેલા વિસ્તાર આવ્યો છે ગુમા છે હવે ત્યાં ગાડી અમ અમદાવાદ શહેરી વિકાસનો સત્તા મંડળનો વિસ્તાર છે જે સેલા સેલા છે ગુમા અને બોપ આંબલી બોપલ ને ગુમા આ જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવે છે સેલાની અંદર અમદાવાદ શહેર વિકાસ સત્તા મંડળ આવે છે ત્યાંથી જે આગળનો વિસ્તાર છે ત્યાં નવી ટીપીઓ પડી ટીપીઓ પડી એના હિસાબે ત્યાં આગાડી હાઈ રાઇસ બિલ્ડિંગો થવા માંડ્યા ત્યાં આગાડી ટીપીઓ થઈ અને આગળ જે પમ્પિંગ સ્ટેશન બનાવવાનું છે ત્યાં થોડીક કોટ બેટરો થઈ હતી જે ગટર લાઈન નાખવાની વાત હતી ત્યાં થોડીક કોટ મેટર થઈ એમાં થોડુંક સમય વેડફાયો એના હિસાબે ગટર લાઈનનું કામ પૂરું થયું નહીં હવે ટૂંક સમયમાં એ ગટરનું કામ ચાલુ છે અને ત્યાં આગાડી થોડા જે અડચણ હતા એ દૂર થયા છે એટલે ટૂંક સમયમાં આવતા ચોમાસામાં જે અત્યારે જે આ થયું છે તકલીફ પડી છે એ આવતા ચોમાસામાં ચોક્કસ તકલીફ નહીં પડે એની ખાતરી આપું છું દિલીપભાઈ ખૂબ ખૂબ આભાર અને સારી વાત એ છે કે તમારા જેવા પદાધિકારીઓ જવાબદેહી સ્વીકારી કેમેરા ઉપર જવાબ આપે છે અને સારી વાત છે એટલે જ જનતા સમક્ષ કેટલીક વાતોની સ્પષ્ટતા પણ થાય કેટલીક વાતો ક્લિયર પણ થાય છે ચોક્કસ રોનકભાઈ આજે નવો વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે એટ સોપ તમે આપ પણ ગયા હશો ત્યાં આગાડી હાઈ રાઇસ જ બિલ્ડિંગ બની રહ્યા છે ડ્રેનેજનું નેટવર્ક નથી એમણે અત્યારે અમદાવાદ શહેરી અમદાવાદ કોર્પો મ્યુનિસિપલ કોર્પોરેશનની હદની જે ડ્રેનેજ લાઈનો છે એમાં એમણે કનેક્શન ટેમ્પરરી આપણે આપીને અને એનો નિકાલ કરીએ છીએ એના હિસાબે બોપલ ગુમાવવા પણ તકલીફ પડી રહી છે એ એના કારણે પડી રહી છે જો સહેલાનો ગટર લાઈનનું નેટવર્ક જે છે એ અલગ થઈ જશે પછી બોપલ ગુમાનું જે અત્યારે હાલ પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ પણ નહીં થવા પામે કારણ કે સહેલાનું પાણી જે છે એ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની જે ડ્રેનેજ લાઇન નખાય છે નવી એની અંદર જતું રહેશે પમ્પિંગ એનું ઓડા અલગથી બનાવે છે એટલે આ એ જ્યારે બની જશે લગભગ અત્યારે આવતા ચોમાસામાં લગભગ એનો નિકાલ થઈ જશે અત્યારે પુલમાં કામ ચાલી રહ્યું છે જે તમે સેલામાં જે ભૂવાની વાત કરી એ એ ભૂવાની અંદર એ જે ડ્રેનેજ લાઇન નાખી હતી એ એકદમ બધું બેસી ગયું છે ભૂવો નથી પડ્યો જે આ ખોદાણ કરેલું છે એ ભાગ હમણાં તાજું જ હતું હજુ એ કામ ચાલુ હતું અને એ કામના હિસાબે જે પાણી અંદર ગયું એટલે આખો રોડ એ બેસી ગયો છે ત્યાં તમે જોયું હશે તો ત્યાં અંદર ગટર લાઈન નવી નાખેલી છે બાવીસસોની જી એ ટ્રંક લાઈન જે નખાય છે એના કારણે એ ભૂવો પડ્યો જી અને એ એક એનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ થવાનું કહી દીધેલું છે અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી બી ગયા હતા એને રોડ કોર્ડન બી કરી લીધેલું છે એને અને આજે એ ત્યાં ગાડી કાલ સુધીમાં રોડ પૂર્વવત ચાલુ થાય એવી આપણે સૂચના પણ આપેલી છે બિલકુલ દિલીપભાઈ આપનો ખૂબ ખૂબ આભાર હું એ જ કહું છું કે તમારા જેવા પદાધિકારીઓ કેમેરાની સામે આવે છે જવાબદારી સ્વીકારે પણ છે સ્પષ્ટતા પણ કરે છે આશા રાખું જેમની ખરેખર અધિકારીઓની ફરજ છે એ અધિકારીઓ કેમેરા આગળ ભલે ના આવે જમીન ઉપર આવે દોડતા થાય કામ કરતા થાય ખેર આ જ પ્રકારની સ્થિતિ વલસાડમાં પણ થઈ વલસાડમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી અનેક ઠેકાણે વલસાડની અંદર આજે પાણી ભરાયેલા જોવા મળે આપ જોઈ શકો છો ખાસ કરીને વલસાડ જિલ્લાના વાપીમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો અનેક દુકાનોમાં પાણી ભરાયા કેટલાક કંપનીના પરિસરોમાં પાણી ભરાયા રેલવે ગરનાળામાં પાણી ભરાયા આપ જોઈ શકો છો વાપીના ગુંજન ચાર રસ્તામાં પાણી ભરાયા અને કેટલાક ગરનાળા તો રીતસરના સ્વિમિંગ પુલ બની ગયા અને અનેક ઠેકાણે સ્પાર્ક થવાના વીજળી પડવાના બધા બનાવો બન્યા આપ આ જોઈ શકો છો વાપી અને વલસાડ આ શહેરની સ્થિતિ ભરૂચની સ્થિતિ પણ આ જ પ્રકારની હતી ભરૂચ શહેરની અંદર પણ વરસાદના કારણે એ જ પ્રકારનો જે અમદાવાદમાં કાળા કાળા પાણીની સજા એવી જ સજા અહીંયા જોવા મળી આપ જોઈ શકો છો ગટરિયા પાણી આપ સ્થિતિ જોઈ શકો છો કયા પ્રકારનું પાણી છે ભરૂચના અલગ અલગ ઠેકાણે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નહીં અને બાકીની કોઈ વ્યવસ્થા નહીં એના કારણે શું સ્થિતિ છે જોઈ લઈએ નવસારીમાં પણ આ જ પ્રકારે છે ખાસ કરીને નવસારીના ખેરગામ જલાલપુર ગણદેવી અહીંયા બે બે ઇંચ વરસાદ પડ્યો અહીંયા પણ આ જ પ્રકારે જળભરાવ જોવા મળ્યો કચ્છની અંદર પણ આ જ પ્રકારે જોવા મળ્યું ભુજ માંડવી ગાંધીધામ અંજાર અબડાસામાં મે ચોક્કસથી થઈ પરંતુ ભુજના અંદર ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જ આખું શહેર પાણી પાણી થઈ ગયું એનો મતલબ ભુજ શહેરમાં ત્રણ ઇંચ કરતો વધુ વરસાદ પડે એટલે સમજી લેવાનું કે આપણે ઘર બહાર બંધ બધું બંધ કરી દુકાન બંધ કરીને ઘેર જતા રહેવાનું મોરબીમાં પણ આ જ પ્રકારે થયું મોરબીમાં તો રામચોક જૂના બસ સ્ટેન્ડ નવા બસ સ્ટેન્ડ અયોધ્યાપુરી અવની સર્કલ અવની ચોકડી ઉમિયા સર્કલ ઉમા ટાઉનશીપ તમામ ઠેકાણે આપ જોઈ શકો છો કયા પ્રકારે પાણી ભરાયું અને કયા કલરનું પાણી છે આવું કાળા પાણીની સજા એમદમ ટાઇટલ ડિક્શનરીમાંથી શોધી નથી લાવ્યો આંખની અંદર દેખાયું છે ને જે દર્દ થાય છે જે ખૂંચે છે ને એટલે આ ટાઇટલ આપ્યું છે મહેસાણા મહેસાણામાં પણ આ પ્રકારની સ્થિતિ થઈ કડી શહેરની અંદર પણ આ પ્રકારે જળબંબાકારની સ્થિતિ રેલવે અંડરપાસ પણ પાણી ભરાયું વાહન વ્યવહારને નુકસાન થઈ એક કાર ફસાઈ લોકોએ રેસ્ક્યુ કર્યું કડી નગરપાલિકાની પોલ ખુલી ગઈ તમામ મહાનગરપાલિકા નગરપાલિકાઓમાં આ પ્રકારની સ્થિતિ છે અરવલ્લીની અંદર પણ આ પ્રકારે સ્થિતિ જોવા મળી મોડાસા મેઘરજ ભિલોડા માલપુર ધનસુરા અહીંયા તમામ ઠેકાણે વરસાદ પડ્યો ખેડૂતો ખુશખુશાલ છે ને હોવા જ જોઈએ હોવા જ જોઈએ કારણ કે આ કાચું સોનું છે આના થકી જ ત્રણસો દિવસનો અને આ તૈયાર થવાનો છે પાક તૈયાર થવાનો છે પણ સ્થિતિ ખરાબ થાય છે અને છેલ્લે આપણે પાટનગર જતા રહીએ આપણા બધા ધારાસભ્યો બધા સાંસદો નેતાઓ ગાંધીનગર જતા હશે એ અધિકારીઓ જતા હશે ત્યાં પણ ત્યાં પણ શું થયું જુઓ ત્યાં પણ ભૂવો પડ્યો જોઈ લો એક કાર પણ ખાય જોઈ લો આ સ્થિતિ આપણા પાટનગરની સ્થિતિ છે અને એટલે જ લાગ્યું ટાઉન પ્લાનિંગમાં ક્યાંક આપણે કાચા છીએ આપણી ઈચ્છાશક્તિનો અભાવ છે અથવા તો બધું જાણીએ છીએ પણ આવું જ કરવા ટેવાયેલા છે એચ પટેલ સાહેબ જોડાયા છે પટેલ સાહેબ પણ રહી ચુક્યા છો કમિશનર પણ રહી ચૂક્યા હતું રોનકભાઈ સૌથી પહેલા તો જે વિષય જે લીધો છે એ સ્ટ્રોંગ વોટરનો એટલે વરસાદી પાણીના નિકાલનો એટલે સૌથી જે અગત્યની બાબત જે છે એ છે કે ટા ફક્ત એ ટાઉન પ્લાનિંગ એકલો પૂરતો વિષય નથી પરંતુ ઓવરઓલ જેને કહેવાય સિટી મેનેજમેન્ટ એ સિટી મેનેજમેન્ટમાં અવાજ આવે છે સર બોલો સિટી મેનેજમેન્ટમાં તમે બે દિવસ પહેલાંનો બે દિવસ પહેલાંનો દિલ્હીની બે દિવસ પહેલાંના દિલ્હીનો પણ તમે સ્થિતિ જોઈ છે તો તો પહેલો પહેલો મુદ્દો એ આવે છે કે જે આજ સુધી જે અર્બન પ્લાનિંગમાં કે સિટી મેનેજમેન્ટમાં ફક્ત જે ગટર પાણી અને રસ્તાની જે એકલી વ્યવસ્થા જે રખાતી એના બદલે હવે એ પ્રમાણેનું આયોજન કરવાની જરૂર છે કે ઇવન તમે સ્માર્ટ સિટીનો પણ ઉલ્લેખ કર્યો તો સ્માર્ટ સિટીમાં જે દસ મુદ્દાઓ જે સમાવેશ કર્યા છે એઝ એ પાર્ટ ઓફ સિટી મેનેજમેન્ટ એમાં હવે એવું લાગે છે કે દરેક શહેર માટે દરેક શહેર માટે વરસાદી ગટર એટલે કે સ્ટોમ વોટરની પણ વ્યવસ્થા કરવી જરૂરી છે આજે આજે તમે અમદાવાદના જે દ્રશ્યો બતાવ્યા એ દ્રશ્યોમાં એ જોતા એવું લાગે છે કે દાખલા તરીકે વેજલપુરમાં તમે પણ ગયા હતા વેજલપુરમાં ઇવન હું પણ જ્યારે મ્યુનિસિપલ કમિશનર એડમિનિસ્ટ્રેશન હતા ત્યારે પણ ગયા હતા જે ગટરના પાણી જે ઉભરાઈને જે બતાવ્યા છે તમે એ બેઝિકલી એ બેઝિકલી જે કુદરતી રીતે વરસાદી પાણીનો જે નિકાલ થતો હતો એના બદલે એ ડ્રેનેજ મારફત પાણી જાય છે અને બીજું કે એ ડ્રેનેજ જે ઉભરાવાનો જે મેનહોલ જે ઉભરાયા છે એ મેનહોલ ઉભરાવાનું એકમાત્ર કારણ એ છે કે જે પાણીનું લેવલ જે વરસાદની જે ઇન્ટેન્સિટી હતી માનો કે કહેવાય છે કે પાંચ પાંચ કે છ પાંચ કે છ ઇંચ જે વરસાદ પડ્યો અને એને કારણે જે સ્થિતિનું નિર્માણ થયું એ એક તબક્કે આપણે માની લઈએ કે ચાલો કે એ કેરિંગ કેપેસિટી ન હોય અને થોડા સમય પછી પાણી ઉતરી જાય એવી એક દલીલો કરવામાં આવે છે પણ હું એવું બહુ સ્પષ્ટ માનું છું કે જે શહેરોમાં જે કુદરતી પાણીના નિકાલની જે વ્યવસ્થા હતી એ તે બિન આયોજિત બાંધકામને કારણે એ જે નેચરલ કોર્સ જે છે ઓબસ્ટ્રક્શન થયા છે એટલે એટલે રોનકભાઈ અત્યારે સિટી મેનેજમેન્ટના ભાગરૂપે જે રીતે તમે જ્યારથી આ એક મોન્સૂનનું પેટર્ન બદલાયું છે એટલે પેટર્ન એ રીતે બદલાયું છે કે હવે છે ને અનપ્રેસિડેન્ટેડ વરસાદ પડે છે પહેલાં જે વરસાદ પડતો હતો એ સેટ મોન્સૂનના સ્વરૂપે પડતો હતો એટલે એને કારણે જે કુદરતી રીતે પાણીનો જે નિકાલ થતો હતો એના બદલે અત્યારે સ્થિતિ એવી છે કે એકી સાથે પાંચ છ ઇંચ વરસાદ પડે કોઈ પણ શહેર પાસે હું કોઈ પણ શહેરની વાત કરું છું કોઈ પણ શહેર પાસે એટલું સુઆયોજિત સુઆયોજિત સ્ટ્રોમ વોટરની વ્યવસ્થા નથી અને એટલા માટે કે હવે રાજ્ય લેવલે જ એટલે રાજ્ય જ શહેરી વિકાસ વિભાગે સમગ્ર રાજ્ય માટે તમામ શહેરોમાં છેલ્લા દસ વર્ષથી જે વરસાદ પડ્યો છે જે પડી રહ્યો છે એનો આખો હાઇડ્રોલોજ એનો આખો હાઇડ્રોલોજીકલ સર્વે કરી અને એનું નાણાકીય આયોજન સાથે સ્ટ્રોંગ વોટરનો માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની જરૂર છે કેમ કે આજે તો તમે અમદાવાદની વાત કરી કે રાજકોટની વાત કરી કે વાપીની વાત કરી કાલે એવી સ્થિતિ થશે કે કાલે સુરતમાં પણ આવશે કેમ કે સુરતમાં જ્યારે પીક અવર્સમાં જ્યારે ઉકાઈ ડેમ ભરાશે અને પાણી છોડવામાં આવશે અથવા વરસાદ વધશે કે આજે જેમ પલસાણામાં પલસાણામાં આજે જેમ છ ઇંચ વરસાદ પડ્યો છે તો જે સ્થિતિ હું તો એમ માનું છું કે સિટીપુર તો સવાલ તો છે જ મોટો કેમકે એ પાણીના નિકાલ જે રીતે થવો જોઈએ જે નેચરલ કોર્સ મારફતે થવો જોઈએ એ થતો નથી અને તેને કારણે સિટીમાં વધારે પ્રશ્નો એગ્રેવેટ સ્વરૂપે રજૂ થાય છે બીજું કે જે સ્ટોમ વોટર પણ જે નાખવામાં આવી છે એ સ્ટોમ વોટર પણ જેને કહેવાય કે એ પાણીનો લોજિકલ નિકાલ થાય માનો કે જે પાણી જે છે એ આઈધર સાબરમતીમાં જવું જોઈએ વિશ્વામિત્રીમાં જવું જોઈએ કે ઇવન તાપીમાં ડિસ્પોઝલ થવું જોઈએ એના બદલે એવું થાય છે કે માનો કે ગોમાં કે ઘાટલોડિયામાં કોઈ સ્ટોમ વોટર નાખી તો એ સ્ટ્રોંગ વોટરને ઇવન રોનકભાઈ તમે આઇડિયલ એક્ઝામ્પલ ગાંધીનગરનો લો તો ગાંધીનગરમાં જે અત્યારે સરખેજ હાઈવે આખો બનાવ્યો છે એની બાજુમાં જે સ્ટ્રોંગ વોટર નાખવામાં આવી છે એ સ્ટ્રોંગ વોટર અલ્ટિમેટલી એ પાણી ક્યાં જશે એ જ નક્કી નથી એટલે કહેવાનો મતલબ એ છે કે ઇવન એ સ્ટોમ વોટર નાખવામાં આવી છે પણ એનું ફાઇનલ ડિસ્પોઝલ જે લોજિકલ સ્વરૂપે થવું જોઈએ કુદરતી ગ્રેડિયન્ટ સ્વરૂપે થવું જોઈએ એ થતું નથી અને એને કારણે એને કારણે શહેરમાં જે ટાઈમલી પાણીનું જે ડિસ્પોઝલ થવું જોઈએ એ થતું નથી આ પાયાની બાબત છે બીજું કે તમારી જે પ્રીમોન્સૂન એક્સરસાઇઝ જે છે એ પ્રીમોન્સૂન એક્સરસાઇઝ જે કેચપીટ છે એ કેચપીટ પૂરેપૂરા સફાઈ થવા જોઈએ એ ડ્રેનેજ એક કેચપીટથી બીજા કેચપીટ સુધી પાણીનું ડિસ્પોઝલ થવું જોઈએ અને ડ્રેનેજ સિસ્ટમ તો એક વિકલ્પ તરીકે ઉપયોગ કરવામાં આવે છે ડ્રેનેજ સિસ્ટમનો વરસાદી ગટર માટે ઉપયોગ કરવાનો જ નથી કારણ કે જો ડ્રેનેજના મેનહોલ ખોલી નાખો તો કાલે એવી સ્થિતિ થશે કેટલા અંદર પડશે બીજું કે અંદર સિલ્ટિંગ થશે બીજું કે એના ઓક્ઝિલરી પમ્પિંગ સ્ટેશન જે હોય છે એ ઓક્ઝિલરી પંપિંગ સ્ટેશન પણ એમાં પણ સિલ્ટિંગ થશે એટલે કહેવાનો મતલબ એ છે કે ડ્રેનેજમાં ડ્રેનેજ લાઇનમાં વરસાદી પાણીનો નિકાલ કરવો એ જરા પણ લોજિકલ ડેડિકેટેડ વોટર કોર્સ જે ઓરિજિનલ હતા અને રોનકભાઈ હું કાયદાકીય બાબત જણાવું તો મ્યુનિસિપલ કમિશનરને જીપીએમસી એક્ટમાં કલમ બસો ત્રીસ અને એકત્રીસ એવી છે કે કોઈને પણ કુદરતી વેણમાં અટકાવ રૂકાવટ બાંધકામ કરવાની કરવાનો અધિકાર નથી અને કમિશનર નોટિસ આપ્યા વગર પણ દૂર કરાવી શકે છે એટલે આજે માનો કે અમદાવાદ કે સુરત કે વડોદરામાં કોઈ પણ જગ્યાએ કોઈ કુદરતી પાણીનો જો અટકાવવાનું બાંધકામ કર્યું હોય કે બીજી રીતે કર્યું હોય તો કમિશનર ઇવન કેન સ્ટ્રેટ વે રિમુવ ઇટ એ સેક્શન બસો એકત્રીસ છે એવી જ રીતે મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ ઇવન તમે જે ગ્રામ્ય વિસ્તારનો ઈસ્યુ લેવાના છો એમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ મામલતદારને આવું કોઈ પણ પાણીમાં જો અવરોધ કોઈ પેદા કર્યો હોય કુદરતી નિકાલમાં તો પગલાં લઈ શકાય છે એટલે રોનકભાઈ મારું એમ કહેવું છે કે આ ક્ષણિક ઇશ્યુ નથી હવે લાંબા ગાળાના આયોજનના ભાગ રૂપે રાજ્ય સરકારે શહેરી વિકાસ વિભાગ ઇરિગેશન આ બધા ડિપાર્ટમેન્ટ સાથે રહીને આખા રાજ્યનો માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન બનાવી જે એક્ઝિસ્ટિંગ જે સ્ટોમ વોટરની જે બિહેવિયર છે અત્યારનું જે વરસાદનું પેટર્ન છે એના રૂપ જો આયોજન કરીને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો કાયમી ધોરણે આનો ઉકેલ આવી શકે એમ છે રોનકભાઈ બિલકુલ ખેર આપ તો ખૂબ ખૂબ આભાર એક વિરામ લઈશ પણ વિરામ બાદ ફરી એકવાર એ જ વાત કરીશું કે ગ્રામીણ વિસ્તાર માટે જે આશીર્વાદ રૂપ વરસાદ છે શહેરોમાં કેવી કેવી સમસ્યા સર્જે છે કેવી રીતે નગરપાલિકા મહાનગરપાલિકાના નગરોળ પ્રશાસન અનગઢ વહેવટ એના કારણે હેરાનગતિ થાય છે જીવનું જોખમ થાય છે પણ આ નથી સુધરતું ને પ્રશાસન એટલે વિરામ બાદ પણ બોલવું છે